ડિશાના શિવનગર વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરતા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પુત્રના ઇલાજ માટે ભેગા કરેલા પૈસાની ચોરી થતા પરિવારના આંખમાં આંસુ આવી ગયા હતા. બનાસકાંઠા જિલ્લા સહિત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ અને મારામારીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં ડિસા તાલુકાના અનેક વિસ્તારોમાં ચોરીની મોટી ઘટનાઓ બહાર આવી છે. ચોરોને જાણે પોલીસને સહેજ પણ ડર ના હોય તેમ એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ડિસાના શિવનગર વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ રાત્રિના સમયે એક બંધ મકાનને નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનની અંદર પડેલ 70,000 રોકડ અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ વાતની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક મકાન માલિકને જાણ કરવામાં આવી હતી, જે બાદ મકાન માલિક નરેશભાઈ માજીરાણા પોતાના ઘરે આવી તપાસ કરતા પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોતાનો પુત્ર બીમાર હોવાના કારણે તમામ લોકો પોતાના ઘરે તાળું મારી અને દવાખાને ગયા હતા, જેનો લાભ ઉઠાવી ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ બાબતે નરેશભાઈ માજીરાણા ડિસા ઉત્તર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા ગયા હતા, રાત કે રાતના ખબર નહીં કોઈ તાળું તોડી દીધું અને મજૂરી અમે કરતા હતા સાહેબ, એ બધા આ બધું લઈને જતા રહ્યા. 70,000 રોકડા ચાંદી હતી. હા, કરી હતી એ તો કે કાર્યવાહી જાણ કરવા કીધું હોય. નરેશ બીજલભાઈ ભીલ. પોતાના પુત્ર બીમાર હોવાના કારણે સારવાર માટે ધાનેરા ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પુત્રની જોડે આખો પરિવાર ત્યાં હતો અને તે મોકાનો લાભ લઈ ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. માંડ મજૂરી કરી પુત્રની સારવાર માટે ભેગા કરેલા પૈસાની અચાનક ચોરી થતા સુગનાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. ત્યારે આ બાબતે ડિસા ઉત્તર પોલીસ તાત્કાલિક ધોરણે આ ચોરીનો ભેદ ઉકેલી તેમને પૈસા પાછા અપાવે તેવી માંગ કરી રહ્યા છે. મારો બાબલો બીમાર હતો, હું હોસ્પિટલ ધાનેરા જાલી હતી, બધું મારા ઘરથી તોડી કરીને લઈ લીધું, લોક તાણા તોડીને દાગીના લઈ લીધા. કેટલા ચોરી? 70,000 રૂપિયા અને ચોરીના દાગીના. લોક તોડીને આજુબાજુ વાળા કીધું કે સુગનાબેન તમારા દરવાજા કેમ ખુલ્લા છે, એટલે મેં ધાનેરાથી નીચે આવીને જોયું એટલે કશું જ નહોતું. આવીને સાહેબને જોણ કરી કે તો પોલીસ આવીને જોઈ જઈ.